હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે મેડિકલ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારની મેડિકલ એજ્યુકેશન પોલિસી અને નીતિ આયોગના પ્રસ્તાવનો ઈડર પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારની મેડિકલ એજ્યુકેશન પોલિસી અને નીતિ આયોગના આયુર્વેદિક ડોક્ટરોને 6 મહિનાનો કોર્સ કરાવી સર્જન અને ફિઝિશિયન ડોક્ટરો સમકક્ષ કામગીરીને મંજૂરી અપાતો નીતિ આયોગ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાતા પ્રસ્તાવ રદ કરવા અને સીસીઆઈએમ પોલિસીનો આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઈડર મેડિકલ એસોસિએશન દ્વારા ઈડર પ્રાંત કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપી પ્લે કાર્ડ સાથે કેન્દ્ર સરકારની મેડિકલ એજ્યુકેશન પોલિસી અને નીતિ આયોગના પ્રસ્તાવને રદ કરવા ઈડર પ્રાંત કચેરી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં તારીખ 11/12/2020ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સામાન્ય કામકાજ બંધ રાખી એક દિવસ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી, જેમાં ઇમરજન્સી અને કોવિડ સેવાઓ ચાલુ રહેશે એમ જણાવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. જી સાહેબ, ભારત સરકારની નેશનલ મેડિકલ એજ્યુકેશન પોલિસી અને નીતિ આયોગ દ્વારા અત્યારે એક પ્રસ્તાવ કરવામાં આવ્યો, ઠરાવ પાસ કરવામાં આવ્યો. એ ઠરાવમાં એવું છે કે આયુર્વેદિક ડોક્ટરો છે, જે આયુર્વેદિક ભરેલા હોય એ લોકો 80 પ્રકારની સર્જરીઓ કરી શકે. હવે સર્જરી કરવા માટે જે મોડર્ન મેડિસિન ખરું, એમાં MBBS તમે થાવ, MS થાવ, સુપર સ્પેશિયાલિટી કરો, લગભગ 11 વર્ષનો કોર્સ પૂરો કરો, એના પછી તમે એનામાં માસ્ટર બની શકો. તો જે લોકો આ સિસ્ટમ ભણેલા જ ના હોય અને એ લોકોને સર્જરી પકડી દેવામાં આવે તો એનાથી લોકોનું જનહિતનું બહુ જ મોટું નુકસાન થયેલું છે. આયુર્વેદિક સિસ્ટમ એ આપણી જૂની સિસ્ટમ છે, આયુર્વેદિક પ્રત્યે આપણને કોઈ વાંધો નથી. એ સિસ્ટમમાં ડેવલપમેન્ટ કરવું હોય તો એ સિસ્ટમમાં આયુર્વેદમાં આગળ ભણે એનો બી કોઈ વાંધો નથી, પરંતુ આયુર્વેદિક અને મોડર્ન મેડિસિન આ રીતે મિક્સોપથી ઊભી કરી અને ક્વોલિટી વગરના ડોક્ટરો આપણે જો માર્કેટમાં છોડીએ અને પછી એ લોકોની સર્જરી કરવા બેસીએ તો લોકોનું બહુ જ મોટું અહીં થશે.